नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज़। आज़ादी के अमृत महोत्सव के तहत आउटरीच प्रोग्राम ऑन ईयर्स अचीवमेंट के तहत एकता नगर में संवाद कार्यक्रम का आयोजन हुआ। गुजरात के महिला एवं बाल विकास विभाग ने आज़ादी के अमृत महोत्सव को मनाते हुए आउटरीच प्रोग्राम ऑन ईयर्स अचीवमेंट के तहत संवाद कार्यक्रम का आयोजन किया। दरअसल SOU एकता नगर टेंट सिटी 2 में लाभार्थी बहनों के साथ ये संवाद कार्यक्रम आयोजित किया गया। और साथ ही आपको ये भी बता दें कि योजना का आयोजन विकास सचिव इदेवर पांडे की अध्यक्षता में किया गया था। कार्यक्रम की शुरुआत राज्य के महिला एवं बाल विकास विभाग की ओर से चलाई जा रही विभिन्न परियोजनाओं को लाभार्थियों तक पहुंचाने के माध्यम से की गई और उसके बाद 8 सालों में क्या क्या उपलब्धियां हुई है उस पर विस्तृत प्रस्तुति भी दी गई। भारत सरकार ना वुमन एंड चाइल्ड डेवलपमेंट डिपार्टमेंट द्वारा भारत सरकार थकी वुमन एंड चाइल्ड डेवलपमेंट द्वारा महिलाओं और बाड़कों ना उत्थान माटे छेल्ला 8 वर्ष में केवा प्रकार की कामगिरी थी है तेना लगत एक કોન્ફરન્સનું આયોજન કેવડિયા ખાતે કરવામાં આવેલ છે, જેમાં વિવિધ પત્રકાર ક્ષેત્રમાંથી અલગ અલગ મીડિયા પ્રતિનિધિઓ, સિનિયર જર્નાલિસ્ટ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। આજનો મૂળ કાર્યક્રમ જે હતો એમાં ગુજરાત સરકાર તરફથી કેવા પ્રકારના કાર્યક્રમો, કેવા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં આવી છે તેના વિશે એક કાર્યક્રમ, આપણે એક ગુજરાત સરકાર તરફથી કેવા પ્રકારની કાર્યવાહી અને કેવા પ્રકારના ઇનોવેટિવ્સ કરવામાં આવે છે તેનું એક નાનકડું પ્રેઝન્ટેશન મેં તમામ સમક્ષ રજૂ કર્યું। અને મને પોતાને એમ લાગે છે કે ગુજરાત સરકારે જે પણ કામગીરી કરી છે લોક બહેનોના બાળકોના ઉત્થાન માટે, એ મેં રજૂ કરી, એ એમણે જોઈ અને એમના તરફથી મને ખૂબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યા છે। સાથે સાથે અહીં આપણે 4 જેટલા આપણા વિવિધ યોજનાઓના બેનિફિશિયરીઝને હાજર રાખ્યા હતા, જેમાં એક બાલિકા પંચાયત કચ્છના એક લાભાર્થી હતા, સાથે સાથે વિધવા સહાય ગંગા સ્વરૂપા આર્થિક સહાયના એક લાભાર્થી હતા અને એક નાના બાળકના માતા હતા જે આંગણવાડીનો લાભ લે છે। એટલે આ બધાએ પણ એમના પ્રતિભાવો રજૂ કર્યા કે ગુજરાત સરકાર દ્વારા એ લોકોને કેવા પ્રકારની સહાય મળે છે અને કેવી રીતે સહાય લીધા પછી એમનું જીવન સ્તર સુધર્યું છે એ બાબતની એ લોકોએ રજૂઆત કરી। અને સાથે સાથે પત્રકાર મિત્રોએ પણ એ લોકોના ઇન્ટરવ્યૂ લીધા ને એ બધા ખૂબ ખુશ થયા આ જોઈને કે ગુજરાત સરકાર દ્વારા બહેનો, બાળકો, માતાઓ માટે કેટલી કામગીરી કરવામાં આવે છે તે એ જોઈને તમામ ખુશ થયા। મારું નામ ચાડુલની સામજીભાઈ, હું કુકમા બાલિકા પંચાયતની સરપંચ વાત કરું છું। કચ્છમાં એક અનોખી પહેલ જે બાલિકા પંચાયતની રજૂ કરી છે તો કચ્છના 5 ગામોમાં કુનરિયા, કુકમા, મોટાંગિયા, મશકા ઓર વાડાસરમાં બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। બાલિકા પંચાયતની વાત કરું તો ગામડાઓ, આપણે બધાનો વિચાર એ છે કે ગામડાનો વિકાસ અને ગામડાનો વહીવટ માત્ર ગ્રામ પંચાયત ચલાવે છે, પરંતુ હવે ગામડાના વહીવટ અને વિકાસમાં બાલિકા પંચાયતનું પણ યોગદાન રહેશે। ગામડાના બાલિકા પંચાયતના કામગીરીની વાત કરું તો ગામડાની દરેક બહેનો છે એ શિક્ષિત બને, તેમજ આરોગ્યથી રોગરક્ષિત બને, તેમજ રમતગમતમાં પણ આગળ આવે એના માટે બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે। તો રમતગમતમાં ગામની દરેક દીકરીઓ જોડાય અને રમત સાંજે રમવા માટે ભેગા થાય છે, તેમજ શિક્ષણ માટે ગામની જે દીકરીઓએ ડ્રોપ આઉટ થયેલ છે તેમને સમજાવી અને ફરીથી શિક્ષણ ઉપર લાવ્યા છે, તેમજ જે દીકરીની ફી બારે નથી ભણી શકતા તેમને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ બાલિકા પંચાયતથી ગ્રામ પંચાયત સાથે મળી અને તેને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા આપે છે। મારું નામ શિલ્પાબેન પટેલ છે, મારી ઉંમર 41 વર્ષની છે। અચાનક મારા પતિનું મૃત્યુ થવાના કારણે મારા અને મારા પરિવાર પર મોટું દુઃખ આવી પડ્યું। તે વખતે હું નિશાળ બની અને લાચાર થઈ ગઈ હતી, તો મારી પાસે કોઈ આધાર નહોતું, પણ એક સિલાઈ કામ આવડતું હતું, પણ તે લેવા માટે મારી કને પૈસા નહોતા। તો મને ખબર પડી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલે છે, તો હું એને એ ફોર્મ ભર્યું અને ટૂંક સમયમાં મને એ સહાય મળવા લાગી। થોડા પૈસા જમા કરીને હું એ મશીન લીધો અને આજે હું અને મારા બાળકો જે સિલાઈ કામના પૈસા આવે છે અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ મળે છે, તેથી હું અને મારા છોકરાઓ શાંતિથી અને ખુશીથી જીવન બિતાવી શકીએ છીએ। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે।